વરાછામાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા દિનેશ અણઘણ સાથે એક કરોડની લેતી દેતી મામલે રિવોલ્વર બતાવી ખંડણી માંગવાના કિસ્સામાં ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી છે વરાછા હીરાબાગ પાસે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ કાનજીભાઈ અંધન બે હજાર અઢાર ના રોજ તેમની ઓફિસ માં ફાંસો ખાધો હતો જેથી હરેશભાઈ રૂપિયા અને સોનાની નાગજીભાઈ ની પત્ની પત્ની ગીતાબેન પાસે ઉઘરાણી કરવાનું કેતા આઠ માસ પહેલા દિનેશભાઈ અને હરેશભાઈ ઉઘરાણી કરવા ગયા હતા ત્યારબાદ ગીતાબેના પરિચિત પથુભાઈ ગોયલનો હરેશભાઈ પર ફોન આવ્યો મામલો પતાવી આપવાની બાહેદારી આપી હતી બાદમાં સર્કિટ હાઉસમાં બેઠક કરવાનું નક્કી થયું હતું સોમવારના રોજ બેઠક હોવાના અમવદની બાબુ માન્યાએ ફોન કરી જાણવતા દિનેશભાઈએ તેમની બનેવી મહેન્દ્રભાઈ અને હરેશભાઈ સર્કિટ હાઉસમાં ગયા હતા જ્યાં રૂમમાં પથુભાઈ રૂઆ બતાવી ટૂંકાલા કરતા દિનેશભાઈએ પણ તેવી જે રીતે વાતો કરી હતી જે પથુભાઈની સાથેના પદુભાને ન ગમતા તેને દિનેશભાઈની છાતીએ દીવાબો અડાવી મારી નાખવાની ધમકી આપી હતી જેથી દિનેશભાઈ ઉમળા પોલીસમાં પથુભા અને પદુભા સામે ફરિયાદ આપી હતી આ બંને વ્યક્તિઓ પત્રકાર તરીકે સર્કિટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો કેમેરામેન સાબી સૈયદ સાથે વિજય પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત